વાળી દવાઓ મળી આવી છે જેમાં સરકારી પશુ દવાખાનામાંથી એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો મળી આવ્યો જીવદયા પ્રેમીઓએ પશુ દવાખાનામાં દરોડા પાડી આ એક્સપાયરી દવાઓનો જથ્થો ઝડપ્યો હતો પશુ દવાખાનાના શૌચાલયમાંથી કોથળા અને બોક્સ ભરીને એક્સપાયરી દવાઓ મળી આવતા ખળભળાટ મચ્યો છે એટલું જ નહીં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં જ કેટલીક એક્સપાયરી દવાઓ નાખવામાં આવી છે આ ઉપરાંત દવાઓનો જથ્થો સળગાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું લાગી રહ્યું છે એક્સપાયરી ડેટવાળી જે દવાઓ પકડાણી એ પછી અમે લોકોએ લાખવાડ ખાતે પણ રેડ સ્વરૂપે અમે લોકો ત્યાં આગળ તપાસ કરવા ગયા હતા ત્યાં આગળ પણ એક્સપાયરી ડેટવાળી દવાઓ પકડાઈ હતી સાંજે રાત્રે દસ વાગે અમારી ઉપર એક કોલ આવ્યો હતો અને કોલની અંદર અમને બાતમી મળી હતી કે તાવડિયા ખાતેનું જે પશુ દવાખાનું છે એના ટોયલેટની અંદર ચારથી પાંચ બોરી ભરીને એક્સપાયરીવાળી ડેટ સંતાડવામાં આવી છે અને જે સવારે નિકાલ થઈ જશે તો રાત્રે બાર વાગે અમે લોકોએ ગામ લોકોને અહીંયા એકઠા કરીને અમે લોકોએ રેડ પાડી હતી અને ચાવી પટાવાળા જોડેથી મંગાવીને સંડાસ દરવાજો ખોલાવીને જ્યારે જોયું તો ત્યાં આગળથી અમને ચાર બોરી ભરીને એક્સપાયરી ડેટવાળી વાળી દવાઓ મળી આવી હતી જે અહીંયા હાજર છે અને બહારની સાઈડમાં એક બોક્સમાં પણ એ જ દવાઓ હતી અમારી એ માગણી છે કે જો આ ડૉક્ટરને સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો પછી અમે લોકો જે જેટલી બી જગ્યાએ ડોક્ટર છે પશુ દવાખાના છે બધાને અમે લોકો તાળાબંધી કરશું ખબર નથી અમે દવા લેવા આવીએ તો અમને કાગળના પેકિંગમાં દવાઓ આપતા અલગથી અને એ બી કેટલી આપ એક દિવસ ચાલે એટલી એક દિવસમાં તો ઢોરનો રોગ મટવાનો નથી ઢોરનો જાળા થઈ જાય તો એનો એક દિવસ ચાલે એટલો પાવડર આપશે કે ખોણમાં ખવડાવવાનો આમ એ પાવડર કઈ ડેટનો આલી લઈએ અમને ખબર નહીં પેપરનું કટિંગ કરી અને એમાં અમને દવાઓ આપતા જોકે આ કોઈ પહેલી ઘટના નથી ગઈકાલે જે મહેસાણાના હૈદરી ચોક પશુ દવાખાનામાંથી એક્સપાયરી દવાઓનો જથ્થો મળ્યો હતો જેમાં છવ્વીસ જેટલી દવાઓ એક્સપાયરીવાળી સીઝ કરાઈ હતી

એક્સપાયરી દવાઓનો જથ્થો મળ્યો છે એ પણ પશુ દવાખાનામાં મારી પાછળ આપને દ્રશ્યો બતાવવા માગીશ કે આ જથ્થો આપ જોઈ શકો છો કે આ બધો જ જથ્થો એક્સપાયરી ડેટવાળો જથ્થો છે કે જેનો અત્યાર સુધી આ દવાખાનાના જે પશુ દવાખાનું છે તાવડિયા ખાતે આપણે દ્રશ્યો પણ બતાવવા માગીશ કે અહીંયા જે ટોયલેટ છે એ એ ત્યાં પણ આ દવાનો જથ્થો એક પ્રકારે આખો સાઈડમાં નાખી દેવામાં આવ્યો છે આ જથ્થો શા માટે અહીંયા રાખવામાં આવ્યો છે આનો શું ઉપયોગ કરાતો હતો શું આ પશુઓ માટે પણ અહીંયા જે કોઈ પશુ સારવાર માટે આવતા હોય એના માટે પણ આનો ઉપયોગ થતો હોય તો એ પ્રકારના સવાલો અહીંયા ઊભા થાય છે આપને લાઈવમાં દ્રશ્યો પણ બતાવવા માગીશ કે આપ જોઈ શકો છો કે આની પર માર્ચ બે હજાર બાવીસ જે લખેલું છે એના ઉપર ડેટ છે એક્સપાયરી જેટ બે વર્ષનો આ ઉપયોગનો સમયગાળો હોય છે આ ઉપરાંત એવી ઘણી બધી આ બધી અલગ અલગ પ્રકારની દવાઓ છે આ બે હજાર બાવીસનો જે આ જે ડેટ બતાવી રહી છે ટુ યર્સનો આનો ઉપયોગનો જે એક્સપાયરી ડેટનો સમય હોય છે એ પણ એ પૂરો થઈ ગયો છે આવી ઘણી બધી દવાઓ છે કે જેની અંદર એક્સપાયરી થઈ ગઈ છે આ જે બોટલ છે એની પર પણ આ એક્સપાયરી જોઈ શકો છો આ ગયા બીજા મહિનામાં બે હજાર ચોવીસમાં જ આ એક્સપાયર થઈ ગયેલી છે દવા છે આવી બધી જ દવાઓ છે ટેબ્લેટ છે બોટલો છે પાવડર છે જે આ બધી જ પશુઓ માટે વપરાતી દવાઓનો જથ્થો છે અહીંયા પશુપાલન અધિકારીઓ તપાસ પણ કરી રહ્યા છે દવાઓની ગણતરી પણ કરી રહ્યા છે અને કઈ કઈ અને કેટલી દવાઓ છે એની વિગતો અત્યારે મેળવાય મેળવાઈ રહી છે શું આ દવા પશુ દવાખાનામાં અત્યારે જે કોઈ જવાબદાર અધિકારી તો નથી પરંતુ પશુપાલન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે શું સ્થિતિ છે શું જાણવા મળ્યું છે પૂછીશું શું હાલ શું સ્થિતિ જાણવા મળી છે શું કરે માનનીય પશુપાલન નિયામકની સૂચના મુજબ દવા કેટલી મળી છે અને કઈ સંખ્યા છે એનો હાલ તપાસ ચાલુ છે તપાસ પૂર્ણ થઈ અહેવાલ રજૂ કરવામાં આવશે મદદ શ્રી કઈ સ્થિતિમાં દવાઓ જે એક્સપેક્ટ જથ્થો જે મળ્યો છે કેવી સ્થિતિમાં કેટલો અંદાજે જોવા મળી રહ્યો છે કેવી સ્થિતિમાં કોઈ જગ્યાએ બડેલો છે ફેંકેલો છે ઢોળેલો છે ટોયલેટમાં જથ્થો છે હાલ ગણતરી ચાલુ જ છે ગણતરી પૂર્ણ થઈ આપણે સંપૂર્ણ વિગત સાદર રજૂ કરવામાં આવશે કઈ કઈ સ્થિતિમાં પડેલો જોવા મળ્યો છે કચરો વાળેલો છે બરોબર દવાઓનો જથ્થો પણ નિકાલ કરવામાં આવેલો છે અને જે હાલ હયાત છે એની ગણતરી ચાલુ છે આમ જોવા જોઈએ તો જે દવાઓ છે મેડિકલ વેસ્ટ છે એનો કેવી રીતે નિકાલ થવો જોઈએ જે અહીંયા જોવા નથી મળી રહ્યો નિકાલ બાયોમેડિકલ વેસ્ટ દ્વારા થવો જોઈએ જે અહીંયા ખોટી રીતે જોવા મળે છે ખોટી રીતે તો જો અહીંયા કાર્યવાહી ચાલુ છે હૈદરી ચોકમાં કેટલો જથ્થો પકડાયેલો ત્યાં છવ્વીસ આઇટમો પકડાઈ છે એનો રિપોર્ટ રજૂ કરી દીધેલ છે આ ગણતરી સાંજ પડે પૂર્ણ થશે આપને જણાવવામાં આવશે આપણે બીજા પણ આગળ દ્રશ્યો બતાવવા માગીશ અને આપણે દ્રશ્યો બીજા પણ બતાવવા માગીશ કે અહીંયા કેવી રીતે જે બાયોમેડિકલ વેસ્ટનો હકીકતમાં કેવી રીતે નાશ કરવો જોઈએ અને એના કોઈ પણ નિયમોનો પાળ્યા વગર આ કોના દ્વારા કરવામાં આવ્યું છે એ પણ તપાસ ચાલુ છે આપ જોઈ શકો છો કે જે એક્સપાયરી દવાઓ છે અહીંયા જે બોટલો છે એનો નાશ કરવામાં આવે છે બાળવાનો બાળી દેવામાં આવી છે અહીંયા કેટલીક બોટલો પણ પડી છે જે ફેંકી દેવામાં આવી છે આ રીતે જે બાયોમેડિકલ વેસ્ટના નિકાલના નિયમોનું સદંતર ઉલ્લંઘન છે આપ જોઈ શકો છો અહીંયા દવાઓ ઢોળવા પણ આવી છે જે અહીંયા સ્પષ્ટપણે એના દ્રશ્યો અને એની સ્મેલ પણ લોકો અહીંયા જે મહેસૂસ કરી શકે છે જે ઘટનાને પગલે અહીંયા મોટી સંખ્યામાં જે ટોળું છે લોકો સ્થાનિકો છે પણ એમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે શું તાવડીયા ગામમાં પણ જે પશુઓની સારવાર માટે લોકો આવતા હતા પશુપાલકો શું એમની સાથે પણ આ રીતે બેદરકારી દાખવવામાં આવી છે શું પશુઓને પણ આ એક્સપાયરી ડેટવાળી દવાઓ આપવાથી સારવાર કરવામાં આવી છે આવા ઘણા સવાલો ઉઠી રહ્યા છે જે સમગ્ર બાબતે હવે પશુપાલન વિભાગે તપાસ કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આના પાસે જવાબદાર કોણ છે શું એક્સપાયરી ની દવાઓનો નિકાલ કરવામાં આવતો હતો એવા કોઈ બહાના નિકાલ કરવાનો બાકી જે સાઈડ કરી દીધી છે એવા કોઈ બહાના કાઢવામાં આવે એ પહેલાં કોઈ એક્શન લેવામાં આવે છે અને જો એવું કંઈ છે તો આ રીતે બાયોમેડિકલ વેસ્ટનો ખોટી રીતે નિકાલ કેમ કરવામાં આવ્યો છે એ પણ ક્યાંકને ક્યાંક શંકા શંકા ઉપજાવે છે કે જે આ પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે જે દિશામાં ચોક્કસ તપાસ થવી જોઈએ એવી સ્થાનિકોની માંગ છે મારી સાથે મનીષ મિશ ટીવી નાઇન